સમાંતર શ્રેણીનો 4 માર્કનો દાખલો બેઝિકના પેપરમાં પૂછાય, પણ એમાં 2 દાખલા પૂછેલા છે. પહેલો દાખલો એમાં એ બરાબર 5 આપેલા, ડી બરાબર 3, તો એન બરાબર 50, તો એમાં એન અને એસએન શોધો. હવે જો પેલા એન ના સૂત્રનો ઉપયોગ કરીને આપણે એન મેળવશું, એન મળ્યા પછી એસએન મેળવીશું, તો એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. એનની જગ્યાએ આપણે લખવા પડે 50, એની જગ્યાએ 5 વત્તા એન માઇનસ 1 અને ડિફરન્સ ડી આપેલો છે 3. 50 બરાબરની ઓલી, 5 બરાબરની ઓલી બાજુ થાય, 50માંથી 5 બાદ કરીએ એટલે 45, એન માઇનસ 1 અને કાઉન્સમાં કેટલા છે 3. આ જે ગુણાકારમાં 3 છે એ બરાબરની સામે જાય તો ભાગાકારમાં, એટલે કે 45 ભાગાકારમાં 3, આ બાજુ એન માઇનસ 1, 15 તેરી 45. તો જો 15 બરાબર એન માઇનસ 1, માઇનસ 1 બરાબરની ઓલી બાજુ જાય તો એન બરાબર 15 વત્તા 1, એટલે કે એન બરાબર 16. જો આમાં કેટલા પદ હોય? ટોટલ 16. હવે પછીનો પ્રશ્ન છે એસએન શોધો. આમાં જ એસએન બરાબર સરવાળાનું ટૂંકું સૂત્ર એન બાય 2 એ પ્લસ એન, ટૂંકા સૂત્રનો ઉપયોગ કરું. એનની જગ્યાએ 16 ના છેદમાં 2, એની જગ્યાએ પ્રથમ પદ 5 અને એન અંતિમ પદ આપેલું છે 50, એટલે કે 2 8 16, તો આ બાજુ 8 અને 50 ને 5 55, 8 5 40, વધી પડી 4, 8 5 40 ને 4 44. તો આના 16 પદોનો સરવાળો કેટલો થાય? 440. હવે આમાં જ બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો, એ પ્રશ્ન કેવો છે ખાસ ધ્યાન દેજો. બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો એ કહે છે કે એ બરાબર 7, એ 13, એટલે કે 13મું પદ 35, તો એન અને એસ 13 શોધો. આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો, ખાસ ધ્યાન દેજો. એ બરાબર 7, એ 13, એ એન, આનું સૂત્ર છે એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. જ્યાં એન દેખાય ત્યાં 13, એ 13 બરાબર એ પ્લસ એનની જગ્યાએ 13 માઇનસ 1 ઇન્ટુ ડી, એટલે કે એ 13 બરાબર એ પ્લસ 13માંથી 1 જાય તો 12 ડી. હવે આમાં સૂત્રમાં કિંમત મૂકીએ, એ 13ની જગ્યાએ હું લખી નાખું 35, એની જગ્યાએ પ્રથમ પદ 7 અને આ 12 ડી. 7 બરાબરની ઓલી બાજુ જાય, 35માંથી 7 જાય તો 28 બરાબર 12 ડી. હવે ડીને સૂત્રનો કરતા બનાવું, 28 ના છેદમાં 12, આને લખાય 7 4 28, 3 4 12, 4 4 ઉડી જાય, એટલે કે ડિફરન્સ ડી આવ્યો 4 ના છેદમાં 3. હવે આનો ઉપયોગ કરીને હું મેળવું એસ 13. એસ 13 બરાબર સૂત્ર છે એન બાય 2 એ પ્લસ એ 13, અથવા જો એસએન નું ટૂંકું સૂત્ર છે એસએન બરાબર એન ના છેદમાં 2 એ પ્લસ એન, એના બદલે એનની જગ્યાએ 13, 13 ના છેદમાં 2 એ પ્લસ એ 13, તો 13 ના છેદમાં 2 પ્રથમ પદ એ શ્રેણીનું પહેલું પદ છે 7 અને એ 13, 13મું પદ છે 35, એટલે અહીં લખી નાખું 35. 13 35માં 7 નાખું 42, અને છેદ ઉડે 21 2 42. તો હવે જોઉં કેવું સાદુરૂપ થાય છે. આ બાજુ 13 વધ્યા અને ગુણાકારમાં 21, તો 13 2 26 અને 13 1 13, આ બંનેનો ગુણાકાર થાય 273. તો 13 પદોનો સરવાળો મને મળી ગયો 273. જોઈ લો દાખલો એક વખત આખો.